નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ ત્રીસ અગિયાર બે હજાર ત્રેવીસ અને વાર ગુરુવાર મિત્રો આજના વિડીયોમાં ખૂબ જ મહત્વના અને ઉપયોગી સમાચાર વિશે વાત કરીશું તો ખાસ આ વિડીયોને મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો અને આપણી ચેનલમાં નવા હોય તો આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો મિત્રો આજના વિડીયોમાં વાત કરીશું રાજ્યમાં ફરી વખત કમોસમી વરસાદની વધુ એક આગાહી કરવામાં આવી છે કેન્દ્રની મફત અનાજ યોજના છે એ પાંચ વર્ષ માટે લંબાવવામાં આવી છે ગૌણ સેવા મંડળની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે માવઠામાં પાક નુકસાનીનો સર્વે છે ઓલ ટાઈમ હાઈ પર પહોંચ્યો સોનાનો ભાવ તોડ્યા તમામ રેકોર્ડ સરકારની મોટી કાર્યવાહી સિત્તેર લાખ મોબાઈલ કનેક્શન બંધ કર્યા મિત્રો આ તમામ સમાચાર વિગતવાર જાણીએ સૌથી પહેલા સમાચારની વાત કરીએ મિત્રો તો રાજ્યમાં ફરી વખત કમોસમી વરસાદની એટલે કે માવઠાની આગાહી કરવામાં આવી છે ગુજરાતમાં કમોસમી વરસાદની વધુ એક આગાહી કરાઈ છે મિત્રો ત્રીસ નવેમ્બર એટલે કે આજે અને આવતીકાલે એટલે કે એક ડિસેમ્બરના રોજ ડાંગ નવસારી સુરત અને તાપીમાં વરસાદ પડી શકે છે દાહોદ છોટા ઉદેપુર નર્મદા વલસાડમાં પણ હળવો વરસાદ પડી શકે છે અમરેલી ભાવનગરમાં પણ વરસાદની સંભાવના છે દમણ દાદરાનગર હવેલીમાં પણ વરસાદ પડી શકે છે આ દરમિયાન પારો ડિગ્રી ગગડી શકે છે તેથી ઠંડી પણ વધી શકે છે તો મિત્રો બે દિવસ પહેલા ગુજરાતના લગભગ મોટા ભાગના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો અને આ કમોસમી વરસાદના કારણે ખેડૂતોને વધુ નુકસાન થયું છે ત્યારે ફરી વખત હજુ પણ બે દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી છે જેમાં ખાસ આજે અને આવતીકાલે રાજ્યના નવસારી ડાંગ સુરત તાપી તેમજ દાહોદ છોટા ઉદેપુર નર્મદા વલસાડમાં હળવો વરસાદ પડી શકે છે આ સિવાય સૌરાષ્ટ્ર વિસ્તારમાં અમરેલી ભાવનગરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે તે પછીના મિત્રો સમાચારની વાત કરીએ તો કેન્દ્રની મફત અનાજ યોજના છે એ કેન્દ્ર સરકારે પાંચ વર્ષ માટે વધુ લંબાવી છે તો મિત્રો કોરોના કાળ દરમિયાન શરૂ થયેલી કેન્દ્ર સરકારની મફત અનાજ યોજના છે એ હજુ પણ માટે આગળ લંબાવવામાં આવી છે કેન્દ્ર સરકારે કેન્દ્રની મફત અનાજ યોજના પાંચ વર્ષ માટે લંબાવી દીધી છે લગભગ એક્યાસી કરોડ લોકોને છે એ તેનો લાભ મળે છે આ અંગે કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે આ યોજનામાં લગભગ અગિયાર પોઈન્ટ એસી લાખ કરોડ રૂપિયા છે એ ખર્ચવામાં આવશે આ સાથે કેન્દ્રીય કેબિનેટે પંદર હજાર મહિલા સ્વ સહાય જૂથોને બે વર્ષ માટે ડ્રોન આપવાની એક કેન્દ્રીય યોજનાને પણ મંજૂરી આપી છે તો મિત્રો રેશન કાર્ડ ધારકોને છે એ કેન્દ્ર સરકારે વધુ પાંચ વર્ષ માટે છે એ આ મફત અનાજ યોજનાનો લાભ મળે એ માટે આ યોજના હજુ પણ આગળ પાંચ વર્ષ માટે લંબાવી છે એ પછીના મિત્રો સમાચારની વાત કરીએ તો ગૌણ સેવા મંડળની પરીક્ષા પદ્ધતિમાં છે એ મોટો બદલાવ કરવામાં આવ્યો છે ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષાની પદ્ધતિમાં મોટો બદલાવ કરાયો છે હવેથી ઉમેદવારે કોમ્પ્યુટર પર જ તેની પરીક્ષા આપવાની થશે જેથી સંપૂર્ણ પેપરલેસ કામ થશે તો મિત્રો ગૌણ સેવા મંડળની પરીક્ષા પદ્ધતિમાં જે મોટો ફેરફાર કરાયો છે એ ફેરફાર છે કે ઉમેદવારો છે એ હવે કોમ્પ્યુટર ઉપર જ તેની પરીક્ષા આપી શકશે જેથી હવે સંપૂર્ણ પેપરલેસ કામ થશે આ માટે ગૌણ સેવા મંડળે પરીક્ષા લેનારી એજન્સી પણ નક્કી કરી લીધી છે આ જવાબદારી ટીસીએસ કંપનીને આપવામાં આવશે આ પદ્ધતિથી સૌપ્રથમ બીટ ગાર્ડની પરીક્ષા લેવામાં આવશે જેમાં સાડા ચાર લાખ ઉમેદવાર છે એ બીટગાર્ડ માટે ઓનલાઈન પરીક્ષા આપશે ત્યાર પછીના મિત્રો સમાચારની વાત કરીએ તો રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં પડેલા કમોસમી વરસાદનો સર્વે છે એ પાક નુકસાનીનો સર્વે છે એ રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં આવ્યો છે ગુજરાતમાં બે દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ખરીફ પાકને ભારે નુકસાન થયું છે તો બીજી બાજુ અન્ય નાના વ્યવસાયકારોને પણ નુકસાન થયું છે રાજ્યમાં વીજળી પડવાની ઘટનામાં પણ ઘણા લોકોના મોત થયા છે રાજ્ય સરકારે સંવેદનશીલતા દાખવી સર્વે હાથ ધર્યો છે રાજ્યમાં ત્રણથી ચાર લાખ હેક્ટરમાં કપાસ દિવેલ તુવેરના ઉભા પાકને અસર થયાનો પ્રાથમિક અંદાજ છે જેમાં રાજ્ય સરકારે તેત્રીસ ટકાથી વધુ નુકસાન હશે તો તેમજ વળતર આપવાની સહાય આપવાની છે એ કેન્દ્ર સરકાર રાજ્ય સરકારે જાહેરાત કરી છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો ચીનમાં ફેલાયેલી નવી બીમારીને લઈને અમદાવાદ સિવિલ સતર્ક ચીનમાં નવી બીમારી એ છે એ માથું ઊંચક્યું છે જેથી ત્યાંની હોસ્પિટલ્સ બાળ દર્દીઓથી ઉભરાય છે વર્ષ બે હજાર ઓગણીસમાં ચીનમાં કોરોનાનો પ્રથમ કેસ નોંધાયા બાદ સમગ્ર વિશ્વમાં તેણે હાહાકાર મચાવ્યો હતો હવે ફરી ચીનમાં ગંભીર બીમારી જોવા મળી રહી છે જેના લક્ષણો સામાન્ય તાવ અને ન્યુમોનિયા જેવા છે જેને લઈને સલામતીના ભાગરૂપે અમદાવાદ સિવિલ પણ સતર્ક થઈ ગઈ છે જેમાં ત્રણસો બેડ અને પાંચસો વેન્ટિલેટર સ્ટેન્ડ બાય રખાયા છે તે પછીના સમાચારની વાત કરીએ મિત્રો

રોકાણકારોનું આકર્ષણ ગોલ્ડમાં વધ્યું છે માર્કેટ નિષ્ણાતોનું કહેવું છે કે આગામી એક વર્ષમાં સોનું સડસઠ હજાર રૂપિયા પ્રતિ દસ ગ્રામ સુધી પહોંચી શકે છે ત્યાર પછીના સમાચારની વાત કરીએ તો સરકારની મોટી કાર્યવાહી સિત્તેર લાખ મોબાઈલ કનેક્શન સરકારે છે એ બંધ કર્યા છે ઓનલાઈન નાણાકીય ફ્રોડની સતત વધી રહેલી સંખ્યાએ સરકારની ચિંતા વધારી છે જે બાદ ડિપાર્ટમેન્ટ ઓફ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્રેટરીએ ફાઇનાન્શિયલ સર્વિસ સેક્ટરમાં સાયબર સિક્યુરિટીને લઈને એક મોટી બેઠક યોજી હતી મિટિંગમાં જણાવાયું કે સાયબર ક્રાઈમ અને નાણાકીય ફ્રોડ સાથે સંકળાયેલા ડિજિટલ ઇન્ટેલિજન્સ પ્લેટફોર્મ દ્વારા નોંધાયેલા સિત્તેર લાખ મોબાઈલ કનેક્શન છે એ ડિસ્કનેક્ટ કરવામાં આવ્યા છે તો મિત્રો આ આજના મહત્ત્વના સમાચાર